ગુડ મોર્નિંગ વહેલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણા પ્રકરણનો એક લાસ્ટ ટોપિક બાકી છે, રંગસૂત્રીય અનિયમિતતાઓ, ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ. તો આજે આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓ અથવા તો ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ છે તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે જે અગાઉના જે જોયા છે તે મેન્ડેલિયન અનિયમિતતાઓ, એટલે કે જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે તેની અંદર મિત્રો જે જનીન છે તેની અંદર કોઈ ખામી આવે છે, જનીનમાં વિકૃતિ આવે છે અને એના કારણે જે વિકારો સર્જાય છે તેને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા આવે છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. આપણે જોઈએ કે જે મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એની અંદર શું હતું કે કોઈ પણ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર ઉપર જનીન હાજર હશે. હવે આ જનીન છે કે જે રંગસૂત્ર ઉપર જનીન હાજર છે તે જનીનની અંદર કોઈ ખામી સર્જાશે, કોઈ વિકૃતિ આવશે, એના કારણે જે વિકાર, જે રોગ ઉત્પન્ન થાય છે તેને મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો આપણે જોવાનું છે રંગસૂત્રીય અનિયમિતતાઓ. તો અહીંયા જે રંગસૂત્રીય અનિયમિતતાઓ છે તેની અંદર મિત્રો રંગસૂત્રોની જે સંખ્યા છે તેની અંદર ફેરફાર થાય છે, એના કારણે જે વિકારો સર્જાય છે તેને રંગસૂત્રીય અનિયમિતતા કહે છે. કે જે રંગસૂત્રીય અનિયમિતતાઓ છે એમાં શું થાય છે મિત્રો કે રંગસૂત્ર છે તેની સંખ્યામાં ફેરફાર થાય છે. અમુકમાં સંખ્યા વધી જાય છે, સંખ્યા ઘટી જાય છે, તો એ આપણે જોવાનું છે. એ પહેલાં મિત્રો આપણે જોઈએ કે જે રંગસૂત્રીય અનિયમિતતા છે, જે ખામી છે એ સમજવા માટે સૌ પ્રથમ શું કરવું જોઈએ, માનવ કેરિયોટાઈપ કે જે હ્યુમન કેરિયોટાઈપ છે તે સમજવો પડે. હવે જે આ માનવ જે કેરિયોટાઈપ છે, હ્યુમન કેરિયોટાઈપ છે, એની અંદર જે રંગસૂત્રોનો અભ્યાસ કરવા માટે પદ્ધતિ આવે છે તેને કહે છે બ્લડ કલ્ચર મેથડ. જે રંગસૂત્રનો અભ્યાસ કરવા માટેની એક પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે બ્લડ કલ્ચર મેથડ, કે જેને રક્ત સંસ્કરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર શું કરવામાં આવે છે મિત્રો કે સૌ પ્રથમ જે રુધિર છે એ રુધિરને લેવાનું છે, રુધિરને લઈને સ્લાઇડ ઉપર રાખવાનું છે. કેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો રુધિર છે તેની સ્લાઇડ તૈયાર કરવાની છે, કે સ્લાઇડ એટલે કે જે કાચની સ્લાઇડ આવે છે એની અંદર આપણે રુધિર છે તે મૂકશું. આ રુધિર મૂકી અને ત્યારબાદ એને અભિરંજિત કરવામાં આવે છે જેના કારણે તે આપણે દેખાય. હવે એની અંદર જે માઇક્રોસ્કોપ છે તેના દ્વારા જે શ્વેતકણ છે એની અંદર જે એના રંગસૂત્રની સંખ્યા છે, પ્રકાર છે, કદ છે, એ બધાની આપણે નોંધ લેવાની છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે અલગ અલગ અવસ્થા આવે છે, કોષ વિભાજનની અલગ અલગ અવસ્થા, તો એમાં ભાજનાવસ્થાએ મિત્રો જે રંગસૂત્ર છે તે આપણને કેવા જોવા મળશે, જ્યારે ભાજનાવસ્થા હશે ત્યારે રંગસૂત્ર આ રીતે જોવા મળશે. એ સિવાય જે બીજી અવસ્થા છે એમાં રંગસૂત્રનો આકાર આપણને જોવા મળશે અને રંગસૂત્ર છૂટાછવાયેલા, વિખરાયેલા જોવા મળશે. ભાજનાવસ્થાએ રંગસૂત્ર છે તેના ચોક્કસ આકારની અંદર આપણે જોઈ શકીએ છીએ. ભાજનાવસ્થાએ જે રંગસૂત્ર માઇક્રોસ્કોપની અંદર દેખાય છે એનો ફોટો લેવાનો છે, એનો ફોટોગ્રાફ લઈ અને જે વ્યક્તિગત રંગસૂત્ર હોય છે એને ફોટોગ્રાફમાં કાપી લઈ અને આખા કદ અને આકારને આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. એને આપણે જે રંગસૂત્ર છે તેનો કેરિયોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર સૌપ્રથમ તો રુધિર લેવાનું છે, એવું રુધિર લેવાનું મિત્રો કે જે સમવિભાજનને જે ક્રિયા હોય છે એને જે ઉત્તેજતું હોય એવું માધ્યમ તૈયાર કરવાનું છે. ત્યારબાદ એમાં જે મધ્યાવસ્થા આવે, ત્યારબાદ આપણે જોઈએ કે જે ભાજનાવસ્થા આવે છે, ત્યાર ભાજનાવસ્થાએ એ જે રુધિર છે તેની અંદર રહેલા જે રંગસૂત્ર છે તેના આપણે કદ છે, આકાર છે તેને લેવાના છે. અને આવી રીતે જે રંગસૂત્ર છે તે માઇક્રોસ્કોપમાં મળી જાય છે. ત્યારબાદ માઇક્રોસ્કોપનો જે ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફ લઈ અને એમાં એના ફોટો છે આપણે અહીંયાથી આવી રીતે આમ કાપી રંગસૂત્રને, ત્યાર પછી એના ફોટોગ્રાફમાં કાપી અને આવી રીતે જે રંગસૂત્ર છે તેનો આખો ક્રમમાં જે ઉતરતા ક્રમમાં જે ગોઠવવામાં આવે છે આ રીતે, તો એને હ્યુમન કેરિયોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. કે એમાં જે રંગસૂત્ર છે તેનો ચાર્ટ આવી રીતે મિત્રો જેટલા આપણે જે 43 જોડ રંગસૂત્ર છે એમાંથી સોરી જે 23 જોડ રંગસૂત્ર છે એમાંથી દરેકની અંદર આવી રીતે જોડની અંદર પેરમાં તેને ગોઠવવામાં આવે છે અને આ રીતે જે રંગસૂત્ર છે તેનો આખો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે કેરિયોટાઈપ એટલે શું? તો કેરિયોટાઈપ એક એવો ચાર્ટ છે કે એમાં રંગસૂત્ર છે તેના કદ અને પ્રકારને આધારે જોડમાં ગોઠવવામાં આવે છે.
શું છે કેરિયોટાઈપ? તો કેરિયોટાઈપ એક ચાર્ટ છે કે મિત્રો આ ટાઈપની જે ચાર્ટ છે તેના ટાઈપની જે રચના છે કે જે તમારી બુકની અંદર પણ એક આકૃતિ આપેલી છે હ્યુમન કેરિયોટાઈપની તે આપણે જોશું. તો આ કેરિયોટાઈપ એક ચાર્ટ છે, તેની અંદર રંગસૂત્ર છે તેના કદ અને પ્રકારને આધારે જોડમાં ગોઠવવામાં આવે છે કે જોડમાં ગોઠવાયેલા હોય છે તેને કેરિયોટાઈપ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે કેરિયોટાઈપ છે તેનો અભ્યાસ આપણે કરવો તેના માટે પહેલાં તો રંગસૂત્રની જે સંબંધિત માહિતી છે તે ભેગી કરવામાં આવે છે અને જે આ કેરિયોટાઈપના કારણે જે રંગસૂત્રની અંદર જે સર્જાતી જે અનિયમિતતાઓ છે એટલે કે જે અસાધારણપણું છે તેના લીધે જે મનુષ્યમાં જે સર્જાતી ખામી છે તેની પણ ચર્ચા કરી શકાય છે. તો મિત્રો હવે આપણે વન બાય વન છે તે જે રંગસૂત્રીય અનિયમિતતા છે તેના કારણે જે વિકારો સર્જાય છે તે જોવાના છે. હવે મિત્રો આગળ જોઈએ કે એક અથવા તો વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. હવે રંગસૂત્રીય અનિયમિતતાઓ કેવી રીતે થાય છે? તો એક અથવા વધારે એટલે એક રંગસૂત્ર અથવા તો એક કરતાં વધારે રંગસૂત્ર ગેરહાજર હશે. એટલે કે જે આપણે ટોટલ આપણે જોવા જઈએ તો જે 23 જોડ રંગસૂત્ર છે તે 23 જોડ રંગસૂત્ર છે 46 રંગસૂત્ર છે એમાંથી 46 રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર ઘટી જાય અથવા તો એકથી વધારે રંગસૂત્ર ઘટી જાય અથવા તો એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણીથી એટલે કે જે 23 જોડ રંગસૂત્ર છે કે જે 46 રંગસૂત્ર છે એમાંથી એક રંગસૂત્ર વધી જાય એટલે કે 46ના બદલે 47 થઈ જાય અથવા તો એકથી પણ વધારે રંગસૂત્ર વધી જાય એટલે કે 48 થઈ જાય 49 થઈ જાય. તો આમ એક અથવા વધારે રંગસૂત્ર ઘટી જશે અથવા તો એક અથવા તો વધારે રંગસૂત્ર વધી જશે તો એના કારણે જે રંગસૂત્રીય અનિયમિતતાઓ છે જે ક્રોમોઝોમલ ડિસઓર્ડર છે તે થાય છે. હવે આવું શું કામ થાય છે કે રંગસૂત્રની અંદર વધઘટ શું કામ થાય છે કે જે આપણે રંગસૂત્રની જે ટોટલ સંખ્યા છે 46 રંગસૂત્રની સંખ્યા જોવા મળે છે 23 જો રંગસૂત્ર છે તો એમાં શા માટે ક્યારેક 46ના બદલે 47 થઈ જશે 47 અથવા તો ક્યારેક 46ના બદલે 44 અથવા 45 થઈ જશે તો આવું કેમ થાય છે? તો એના પાછળ આગળ જોઈએ. અહીંયા આપેલા છે રીઝન કે કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાય છે જેને એન્યુપ્લોઇડી કહે છે. મિત્રો જો કે જે અગાઉ આપણે ભણી ગયા છીએ એન્યુપ્લોઇડી કે જે આગળ આવ્યું હતું કે જે આપણે વિકૃતિની અંદર જે પ્રકાર છે તેની અંદર એન્યુપ્લોઇડી છે તે ભણી ગયા છીએ કે એમાં જે શા માટે આવું રંગસૂત્રનો વધારો અથવા ઘટાડો થાય છે. તો એની અંદર મિત્રો કે જ્યારે કોષ વિભાજન થતું હશે એટલે કોષ વિભાજન થતું હશે એટલે શું થશે કે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ નહીં થાય એટલે કે રંગસૂત્રિકાઓ છૂટી નહીં પડે. એટલે જો રંગસૂત્રિકા છૂટી નહીં પડે તો એના કારણે રંગસૂત્રમાં કાં વધારો થાય છે અથવા તો શું થાય છે ઘટાડો થાય છે જેને એન્યુપ્લોઇડી કહે છે. કે આગળ આપણે વિકૃતિના પ્રકારની અંદર મેં ત્યાં તમને કીધું હતું એન્યુપ્લોઇડી કે રંગસૂત્ર હોય છે એની એક જોડીમાં એક રંગસૂત્ર અથવા તો વધારે રંગસૂત્ર ઘટી જાય તો આ ઘટાડાને કે વધારાને એન્યુપ્લોઇડી કહે છે. કે એની અંદર મોનોસોમી છે, નલીસોમી છે, ટ્રાયસોમી છે, ટેટ્રાસોમી છે. તે આપણે જોયું હતું કે મોનોસોમીની અંદર જે બે જોડી રંગસૂત્ર હોય તો બેના બદલે એક જ હોય તો એને મોનોસોમી કે નલીસોમી એટલે કે આખી જોડ જ ગાયબ થઈ જાય તો એને નલીસોમી કે ટ્રાયસોમીની અંદર બેના બદલે ત્રણ રંગસૂત્ર હોય ટેટ્રાસોમી તો બે રંગસૂત્ર છે જોડીના બદલે કેટલા હોય ચાર રંગસૂત્ર હોય તો એને ટેટ્રાસોમી કહે. તો આમ એન્યુપ્લોઇડી સર્જાય છે. કેવી રીતે સર્જાય છે? તો જ્યારે કોષ વિભાજન થતું હશે ત્યારે આપણે જોઈએ છીએ કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રિકાઓ છે તેનું વિશ્લેષણ થાય છે એટલે કે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. તો રંગસૂત્રિકાનું વિશ્લેષણ નહીં થાય તો એના કારણે જે રંગસૂત્ર છે તેમાં વધારો કે ઘટાડો થાય છે અને તે શું સર્જે છે? એન્યુપ્લોઇડી સર્જે છે. તો એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રોમાં વધારાના એક રંગસૂત્રને કારણે ડાઉન સિન્ડ્રોમ્સ થાય છે. મિત્રો કે જે આ રોગ છે ડાઉન સિન્ડ્રોમ્સ તે મનુષ્યની અંદર થાય છે. અહીં આપણે ત્રણે ત્રણ જે રોગ છે તે આપણા જે થાય છે તે જોવાના છે કે જે ડાઉન સિન્ડ્રોમ છે તે કેમાં થાય છે? 21મી જોડના રંગસૂત્રના વધારાને એટલે 21મી જોડી રંગસૂત્ર છે તે અહીંયા જે બે રંગસૂત્ર છે જોડીમાં છે તે બેના બદલે કેટલા છે? ત્રણ છે.
એટલે કે આ બે છે તેમાં એક વધી જાય છે રંગસૂત્ર, પેરનું રંગસૂત્ર એના બદલે ત્રણ રંગસૂત્ર થઈ જાય છે. તમે 21મી જોડી છે તેમાં બે રંગસૂત્રના બદલે એક રંગસૂત્ર એમાં વધી જાય છે, તો એના કારણે શું થાય છે, ડાઉન સિન્ડ્રોમ્સ નામનો જે રોગ છે તે થાય છે. એવી જ રીતે જોઈએ કે એક એક્સ રંગસૂત્ર ગુમાવવાને કારણે સ્ત્રીમાં ટર્નર સિન્ડ્રોમ થાય છે. તો એક ઉદાહરણ કયું આપ્યું કે એક રંગસૂત્ર વધી જાય છે તેનું આપ્યું. બીજું ઉદાહરણ આપ્યું છે કે સ્ત્રી છે તેની અંદર એક એક્સ રંગસૂત્ર ઘટી જાય છે તો એના કારણે ટર્નર સિન્ડ્રોમ થાય છે. મિત્રો આ છે આપણે આગળ જોવાનું છે, ખાલી ઉદાહરણ આપેલા છે. દરેકે દરેક રોગ છે, ડાઉન સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ છે અને ક્લાઇનફેલ્ડર સિન્ડ્રોમ છે, તે આપણે ત્રણે ત્રણ ડિટેલ્સથી આગળ જોવાના છે. તો હવે કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન એટલે કે સાયટોકાઇનેસિસ ન થવાને કારણે સજીવોમાં રંગસૂત્રનું આખું જૂથ વધી જાય છે, જેને પોલીપ્લોઇડી કહે છે. અને આ અવસ્થા છે તે વનસ્પતિમાં મુખ્યત્વે જોવા મળે છે. જો મિત્રો પોલીપ્લોઇડી એટલે શું, તો આપણે જોઈએ કે સૌ પ્રથમ જ્યારે સંભાજનની ક્રિયા થશે, હવે એ કોષ વિભાજન છે તેની જે અંત્યાવસ્થા છે એટલે કે જે લાસ્ટ સ્ટેજ છે, તો અંત્યાવસ્થા દરમિયાન શું થાય છે કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય છે, ત્યારબાદ કોષરસનું વિભાજન થાય છે. તો અહીંયા અંત્યાવસ્થા પછી કોષરસનું વિભાજન થશે નહીં, કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું છે, કોષરસનું વિભાજન નહીં થાય તો એના કારણે જે રંગસૂત્ર છે તેનું શું વધી જાય છે, આખું જૂથ વધી જાય છે. અને જેને પોલીપ્લોઇડી કહે છે, એક રંગસૂત્ર નથી વધતું પરંતુ આખું બંડલ આખું જૂથ વધી જાય છે, તો એને પોલીપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ અવસ્થા છે તે વનસ્પતિની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે, કે જે આપણે જોઈએ કે બહુકોષ કેન્દ્રીય અવસ્થા કે જે નાળિયેરની અંદર છે એનું ભૃણપોષ છે તેની અંદર એ અવસ્થા જોવા મળે છે સ્થિતિ. તો આવી રીતે જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે, કોષરસનું વિભાજન થશે નહીં, તો એના કારણે કોષની અંદર રંગસૂત્રનું આખું જૂથ વધી જાય છે, તો એને કહે છે પોલીપ્લોઇડી. હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ મનુષ્યની અંદર આપણે જોઈએ કે કુલ કેટલા રંગસૂત્ર આવેલા જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યમાં કુલ રંગસૂત્રોની સંખ્યા 46 છે, એટલે કે 23 જોડ રંગસૂત્ર હંમેશા પેરમાં હોય છે. એટલે કે મનુષ્યની અંદર જે કુલ રંગસૂત્રો છે તેની સંખ્યા 46 અથવા તો 23 જોડ છે, એમાંથી આપણે જોઈએ તો 22 જોડ છે તે દૈહિક રંગસૂત્ર હોય છે. દૈહિક રંગસૂત્ર એટલે કે જે દૈહિક જે આપણો દેહ છે તેના જે દૈહિક લક્ષણો છે તેના માટે જે જવાબદાર છે તે દૈહિક રંગસૂત્ર છે. એક જોડ છે તે લિંગી રંગસૂત્ર છે, એટલે 22 જોડ છે તે દૈહિક છે, એક જોડ છે તે લિંગી રંગસૂત્ર છે. લિંગી રંગસૂત્ર છે તે લિંગી લક્ષણો છે તેના માટે જવાબદાર છે. હવે ક્યારેક ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે અથવા તો ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પડે છે. જો મિત્રો આપણા બોડીની અંદર મનુષ્યમાં 46 રંગસૂત્ર જોવા મળે છે અથવા તો 23 જોડ. આ 23 જોડમાંથી આપણે સૌ જાણીએ છીએ કે 22 જોડ દૈહિક રંગસૂત્ર છે, એક જોડ લિંગી રંગસૂત્ર છે. હવે ક્યારેક શું થાય છે મિત્રો કે વ્યક્તિનું જે શરીર છે એના જે કોષો છે તેની અંદર રંગસૂત્રની એક વધારાની જોડ ઉમેરાઈ જાય છે. એટલે અહીંયા 23 જોડ છે તેના બદલે એક વધારાની જોડ આવશે તો 24 જોડ થઈ જશે. તો અહીંયા 46 રંગસૂત્ર છે તેના બદલે 48 રંગસૂત્ર થઈ જશે. અથવા તો ક્યારેક રંગસૂત્રની એક જોડની ઘટ પડે છે, એટલે અહીંયા 46 છે એના બદલે 45 થઈ જાય અથવા 44 થઈ જાય, એટલે 23 જોડના બદલે 22 જોડ થઈ જાય. તો આમ ઉમેરાય છે અથવા તો ક્યારેક ઘટ પણ પડે છે. તો આ સ્થિતિઓને ક્રમશ રંગસૂત્રની ટ્રાઇસોમી અથવા તો મોનોસોમી કહેવામાં આવે છે. આ સ્થિતિઓને ક્રમશ શું કહે છે, રંગસૂત્રની ટ્રાઇસોમી અથવા તો રંગસૂત્રની મોનોસોમી. જો કેને ટ્રાઇસોમી કહે છે મિત્રો, બરોબર યાદ રાખજો કે વ્યક્તિના રંગસૂત્રમાં એક વધારાની જોડ ઉમેરાય, એટલે કે આપણે જોઈએ કે જે બે રંગસૂત્ર છે જોડમાં, બે રંગસૂત્રના બદલે એમાં એક રંગસૂત્ર આવી ગયું અને એના બદલે એ રંગસૂત્ર છે તેની સંખ્યા કેટલી થઈ જાય, 3 થઈ જાય, તો એને કહે છે ટ્રાઇસોમી. ટ્રાઇસોમી એટલે શું કે 2n+1. આપણે જોઈએ કે રંગસૂત્ર કેમાં છે, જોડીમાં છે, તો એ જોડીમાંથી એક રંગસૂત્ર એડ થઈ જશે, 2n+1 થઈ જશે, તો એને કહે છે ટ્રાઇસોમી. કેમાં જોડનું જે રંગસૂત્ર છે તેમાં એક એડ થાય છે. ત્યારબાદ વાત કરીએ મોનોસોમી, તો મોનોસોમી એટલે શું મિત્રો, 2n-1
એટલે કે જે જોડીનું રંગસૂત્ર હોય છે એમાંથી એક રંગસૂત્ર ઓછું થઈ જાય છે. તો આવી રીતે જો જોડીમાં બે રંગસૂત્રના બદલે એક જ રહે છે તો એવી સ્થિતિને મોનોસોમી કહે છે. અને આપેલ રંગસૂત્રની જોડી છે તેમાં બે રંગસૂત્રના બદલે ત્રણ હોય, અહીંયા બેના બદલે ત્રણ હોય તો એને કહે છે ટ્રાયસોમી, ચાર હોય તો ટેટ્રાસોમી. તો આવી રીતે મિત્રો જે રંગસૂત્ર છે તેની સંખ્યામાં વધઘટ થશે તો એના કારણે જે રંગસૂત્ર છે તેની સંખ્યામાં ફેરફાર થાય છે. તો આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થઈ જાય છે. હવે આવી પરિસ્થિતિ થશે કે રંગસૂત્રની સંખ્યામાં વધારો થશે અથવા રંગસૂત્રની સંખ્યામાં ઘટાડો થશે તો એના કારણે જે વ્યક્તિ છે તેની અંદર ગંભીર રોગ થાય છે. એમાં જે રંગસૂત્રીય અનિયમિતતા છે તેના સામાન્ય ઉદાહરણની અંદર આપણે આ ત્રણ ઉદાહરણ આપેલા છે. ડાઉન સિન્ડ્રોમ્સ આપેલો છે, ટર્નર્સ સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આ ત્રણેય રોગ છે તે આપણે જોવાના છે કે એની અંદર રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય છે અને એને કારણે જે વ્યક્તિ છે તેના જે ગંભીર રોગનો ભોગ બને છે. તેમાં પહેલો રોગ છે ડાઉન્સ સિન્ડ્રોમ. ડાઉન્સ સિન્ડ્રોમ તો મિત્રો આ દૈહિક રંગસૂત્રની અંદર ફેરફાર થાય છે એના કારણે થાય છે કે આ ખામી છે તે 21મી જોડીના રંગસૂત્રોની ટ્રાયસોમી થવાથી થાય છે. એટલે કે જે 21મી જોડીનું રંગસૂત્ર હોય છે એમાં બે રંગસૂત્રના બદલે કેટલા હોય છે, ત્રણ હોય છે. એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ જશે, 47. આપણામાં 46 હાજર છે તો 21મી જોડીમાં બેના બદલે ત્રણ થઈ જાય છે તો એના કારણે ટોટલ સંખ્યા છે તે કેટલી બની જાય છે, 47 બની જાય છે. જો અહીંયા આખો ચાર્ટ આપેલો છે, કેરિયોટાઈપનો ચાર્ટ. જો મિત્રો આમાં જે રંગસૂત્ર છે તેને એની કદ અને પ્રકારને આધારે જોડમાં ગોઠવેલા છે. જેમ જેમ છેલ્લે જશો એમ એમ કદ નાનું હશે, જેનું કદ મોટું હશે તે આગળ હશે. તો અહીં આપણે જોઈ શકીએ કે આ જે ચાર્ટ આપેલો છે તે એક ડાઉન સિન્ડ્રોમ્સનો આપેલો છે કે એની અંદર જે 21મી જોડી છે એમાં રંગસૂત્ર કેટલા થઈ જાય છે, ત્રણ થઈ જાય છે. જો આ પહેલા નંબરનું છે તેમાં બે ઓકે છે, બીજું 3, 4, 5, 6, 7, 8, 9, 10, ત્યારબાદ 16મી જોડ 17, 18, 19, 20, 21, 22 અને 23. મિત્રો અહીંયા ભૂલ છે કે અહીંયા જે આપેલું છે કેરિયોટાઈપ એની અંદર આ રંગસૂત્ર 22મું છે, પરંતુ અહીંયા જે ટ્રાયસોમી થાય છે ત્યાં 23માં જોડમાં થાય છે. એટલે જરાક આટલું તમે તમારી બુકની અંદર સુધારી લેજો, કદાચ એમસીક્યુની અંદર આ ચાર્ટ મૂકી દે તો અહીંયા તમારે છે આ ચાર્ટ ખોટો થશે. અહીંયા જે 22મી જોડી છે એમાં થતું નથી, પરંતુ જે 21મી જોડ છે ત્યાં થાય છે ટ્રાયસોમી. એટલે અહીંયા તો ડબલ જ આવશે, અહીંયા ત્રિપલ આવશે નહીં, અહીંયા ત્રણની સંખ્યામાં થશે. અને જ્યાં 23મું છે તો ઓકે છે, એમાં બે જ હશે કે તે લિંગી રંગસૂત્ર છે. તો અહીંયા મિત્રો કે જે 21મી જોડ છે, આ જે જોડ છે તે 21મી રંગસૂત્રની જોડ છે, ત્યાં બેના બદલે કેટલા થઈ જાય છે, ત્રણ થઈ જાય છે, 2n+1, તો ટ્રાયસોમી થવાના કારણે થાય છે. તો એના મિત્રો અલગ અલગ લક્ષણો છે, તમને જે અહીંયા આ બાળક છે તેના લક્ષણો છે તે આપેલા છે કે આપણે જોઈએ કે એનું કદ છે તે ઠીંગણું હોય છે. ખામી સંબંધિત લક્ષણો જોઈએ તો ઠીંગણું કદ, મોટું માથું અને ટૂંકી ગરદન જોવા મળે છે, કે એનું કદ નાનું હોય છે, માથું મોટું હોય છે, ગરદન ટૂંકી જોવા મળે છે. ત્યારબાદ એનો ચહેરો છે તે મોટો અને ચપટો હોય છે, ચપટો મોટો ચહેરો, આમ ચપટો ગોળ ચહેરો જોવા મળે છે. મોંગોલિયન પ્રજામાં જેવા જોવા મળે છે તેવા ગડીયુક્ત પોપચા, એટલે કે જે એના આંખના પોપચા છે તે જે આપણે જોઈએ તો જે મોંગોલિયન પ્રજામાં જોવા મળે છે એવા જોવા મળે છે. તેની જીભ છે તે લાંબી, જાડી, ફૂલેલી અને એના હોઠ છે તે લટકતા જોવા મળે છે. એટલે અહીંયા દર્શાવેલું છે કે મોટી અને ગડીઓવાળી જીભ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો માનસિક મંદતા અને ઓછી સંવેદનશીલતા, એટલે કે આવી વ્યક્તિઓ છે તે માનસિક મંદ હશે અને એની જે સંવેદનશીલતા છે તે ઓછી જોવા મળશે. ત્યારબાદ આગળ જોવા જઈએ ટૂંકા અકડ આંગળા અને સપાટ હથેળી, કે એની જે હથેળીઓ છે તે ગડીઓવાળી હશે, તેના આંગળા ટૂંકા હશે અને સપાટ જોવા મળશે. ત્યારબાદ એના પ્રજનનાંગો અલ્પ વિકસિત હશે અને આવી વ્યક્તિ છે તે વંધી હશે. એ સિવાય એને જન્મજાત હૃદય સંબંધિત ખામી હશે અને શીર્ષનો જે ચપટો પાછળનો ભાગ છે તે જોવા મળે છે અને આંગળીઓ છે તેના છેડા પણ ઘણી ગડીઓ હોય છે, એટલે કે જે આંગળીનો જે ટોચનો ભાગ છે તે ગડીઓવાળો જોવા મળે છે અને શીર્ષનો જે પાછળનો ભાગ છે તે પણ ચપટો જોવા મળે છે. તો આ બધા એના લક્ષણો છે કે ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન, ચપટો ગોળ ચહેરો, મોંગોલિયન પ્રજામાં જેવા જોવા મળે છે તેવા ગડીયુક્ત પોપચા, ત્યારબાદ લાંબી, જાડી અને ફૂલેલી જીભ, લટકતા ઓઠ,
માનસિક મંદતા, ઓછી સંવેદનશીલતા, ટૂંકા અકડ આંગળા, સપાટ હથેળી અને પ્રજનન અંગો અલ્પ વિકસિત અને આવી વ્યક્તિ છે તે વંધ્ય હોય છે. તો આ ડાઉન સિન્ડ્રોમ નામ શું કામ પડ્યું છે? તો આ જે ડાઉન્સ નામના વૈજ્ઞાનિક છે તેને એની શોધ કરેલી છે આ રોગને, એટલા માટે એને ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ તો આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ 21મા રંગસૂત્રમાં ટ્રાઇસોમી એટલે એક વધારાનું રંગસૂત્ર ઉમેરાવાનું છે. શું કામ થાય છે? તો જે 21મી જોડ રંગસૂત્ર છે મિત્રો, આ 21મી જોડ દૈહિક રંગસૂત્ર છે એટલે આ સ્ત્રીને પણ થાય અને પુરુષને પણ થાય. આ રોગ છે તે દૈહિક રંગસૂત્ર સંબંધિત છે એટલે કોઈ પણને થઈ શકશે, સ્ત્રીને પણ આ રોગ થઈ શકશે અને પુરુષને પણ થઈ શકશે. તો જે 21મી જોડી રંગસૂત્ર છે તેમાં ટ્રાઇસોમી થાય છે એટલે કે બેના બદલે ત્રણ રંગસૂત્ર હોય છે એટલે કુલ રંગસૂત્રની સંખ્યા 46ના બદલે કેટલી થાય છે મિત્રો? 47 થઈ જશે. ખામીનું સૌ પ્રથમ વર્ણન મિત્રો નામ યાદ રાખજો, સાલ પણ 1866માં લેંગડન ડાઉન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું, એટલા માટે ડાઉન સિન્ડ્રોમ કહે છે. કે જે લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિક છે તેની આ ખામી છે તેનું સૌ પ્રથમ વર્ણન કર્યું એટલે એના આધારે ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ, ત્યારબાદ આપણે એના લક્ષણો જોઈએ મિત્રો. તો એના લક્ષણ છે કે જેને આ રોગ થયો હોય છે, અસરગ્રસ્ત વ્યક્તિ હોય છે, તેનું કદ ટૂંકું હોય છે એટલે ઠીંગણું કદ એટલે કે તે નીચા હોય છે, ગોળ માથું ધરાવે છે, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય છે અને એનું મુખ છે તે આંશિક ખુલે છે એટલે કે એનું મુખ છે તે થોડુંક જ ખુલે છે, વધારે પ્રમાણમાં એનું મુખ છે તે ખુલતું નથી, હથેળી પહોળી હોય છે અને લાક્ષણિક ગડીઓવાળી જોવા મળે છે એટલે એની હથેળી છે તે ગડીઓવાળી હોય છે, શારીરિક માનસિક મંદતા અને માનસિક વિકાસ રૂંધાયેલો જોવા મળે છે એટલે કે એની અંદર શારીરિક અનિયમિતતા પણ જોવા મળે છે એટલે કે તે કમજોર હોય છે અને માનસિક રીતે પણ તેઓ મંદ હોય છે અને એનો જે માનસિક વિકાસ હોય છે કે જે મગજનો વિકાસ હોય છે તે ઓછો થયેલો જોવા મળે છે, રૂંધાયેલો હોય છે. તો આ લક્ષણો છે મિત્રો. યાદ રાખજો કે ડાઉન સિન્ડ્રોમ કેના કારણે થાય છે? દૈહિક રંગસૂત્રમાં વધારાના કારણે. 21મી જોડીમાં બેના બદલે ત્રણ હોય છે, ટોટલ સંખ્યા 47 થઈ જાય છે તો એને ડાઉન સિન્ડ્રોમ રોગ કહે છે કે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં થઈ શકે છે. સૌ પ્રથમ 1866માં લેંગડન ડાઉને એનું વર્ણન કર્યું છે એટલા માટે એનું નામ પડ્યું છે ડાઉન સિન્ડ્રોમ. લક્ષણો મિત્રો યાદ રાખજો, ઉપર પણ આકૃતિમાં લક્ષણો મુકાયેલા છે તે પણ જોઈ લેજો, આકૃતિ છે તે પણ યાદ રાખજો અને બાજુમાં જે કેરિયોટાઈપ આપેલો છે તે પણ યાદ રાખજો અને આમાં એક એડ કરી લેજો કે મોંગોલિયન પ્રજા જેવા લક્ષણો કે જે મોંગોલોઇડ પ્રજા છે તેની અંદર જેવા લક્ષણો જોવા મળે છે એ લક્ષણો અહીંયા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ્સ આ રોગ છે તે મિત્રો લિંગી રંગસૂત્ર સંબંધિત છે. હવે બાકીના જે બે જોવાના છે આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ્સ અને ટર્નર સિન્ડ્રોમ્સ તે લિંગી રંગસૂત્ર સંબંધિત છે એટલે કે લિંગી રંગસૂત્રની સંખ્યામાં વધારો અથવા ઘટાડો થાય છે. ઉપરનો દૈહિક હતો, હવે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે તે મિત્રો જોવા જઈએ તો એની અંદર શું થાય છે? તો આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક્સ રંગસૂત્ર છે જેને કારણે કેરિયોટાઈપમાં 47 એક્સ એક્સ વાય રંગસૂત્રો થઈ જાય છે. આમાં શું થાય છે મિત્રો કે વધારાનું એક્સ રંગસૂત્ર છે, એક્સ રંગસૂત્ર લિંગી રંગસૂત્ર છે તો એને કારણે કેરિયોટાઈપમાં 46ના બદલે કેટલા રંગસૂત્ર થઈ જાય છે? 47. આગળ પણ 47 હતા, અહીંયા પણ 47 છે એટલે એક્સ રંગસૂત્ર વધી જાય છે. તો એમાં એક્સ એક્સ વાય, તો મિત્રો આગળ આપણે જોઈએ કે જે નર હોય છે તેની અંદર જોવા જઈએ તો જે 22 દૈહિક રંગસૂત્ર હોય છે, 22 જોડ પ્લસ એક જોડ કઈ રંગસૂત્ર હોય છે? એક્સ વાય એટલે કે લિંગી રંગસૂત્ર હોય છે. તો જેને ક્લાઇનફેલ્ટર્સ હોય છે એવી વ્યક્તિની અંદર જોવા મળે છે 22 જોડ દૈહિક રંગસૂત્ર પ્લસ એક વધારાનું રંગસૂત્ર એક્સ એક્સ વાય. તો આવી વ્યક્તિની અંદર એક એક્સ રંગસૂત્ર કેવું આવે છે? વધારાનું આવે છે. તો એના કારણે ટોટલ કેટલા થઈ જાય છે? 47. અહીંયા 44 અને ટોટલ 44 પ્લસ 3 એટલે સંખ્યા છે તે 47ની થઈ જાય છે. તો આમ એક એક રંગસૂત્ર છે, એક્સ રંગસૂત્ર તે વધી જાય છે
આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે. મિત્રોને એક્સ વાય આપેલું છે એટલે તે કેની અંદર થાય છે, નરમાં થાય છે. તો જ્યાં ક્લાઇનફેલ્ડર્સ જે વ્યક્તિઓ છે તે સંપૂર્ણ રીતે પુરુષ હોય છે, પરંતુ એની અંદર જે માદા છે તેના લક્ષણો જોવા મળે છે. શું કામ? તો કારણ કે અહીંયા જો કે બે એક્સ આવી ગયા છે, નહીં તો પુરુષમાં કેટલા એક્સ હોવા જોઈએ? એક જ એક્સ હોવો જોઈએ, એના બદલે બે આવી ગયા છે. એટલે આમ પુરુષ હોય છે પરંતુ એની અંદર માદાના લક્ષણો જોવા મળે છે, જેવા કે સ્તનનો વિકાસ એટલે કે એમાં અલ્પ વિકસિત સ્તન છે તે જોવા મળે છે. તો આવી વ્યક્તિઓ છે તે વંધ્ય હોય છે. અને અહીંયા ઇંગ્લિશ નામ યાદ રાખજો, ગાયનેકોમેસ્ટિક. એટલે કે આ લક્ષણ કેમાં જોવા મળે છે, કયા રોગમાં જોવા મળે છે? એમસીકમાં આવી શકે કે ગાયનેકો જે મેસ્ટિક લક્ષણ છે તે કેમાં જોવા મળે છે, તો તે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ્સમાં જોવા મળે છે, કે એની અંદર જે પુરુષ હોવા છતાં પણ એમાં જે અમુક લક્ષણો છે તે સ્ત્રીના વિકસિત થાય છે. તો મિત્રો આ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, કે એની અંદર લિંગ સંબંધિત ખામી છે, કે પુરુષની અંદર એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય છે પરંતુ એના બદલે બે કે વધારે એક્સ લિંગી રંગસૂત્ર થાય તો આ ખામી સર્જાય છે. અને આ ખામી છે તેમાં લિંગી રંગસૂત્રનું ટ્રાયસોમી થવાનું કારણ છે. આગળ આપણે જે જોયું છે જે ડાઉન સિન્ડ્રોમ તે ટ્રાયસોમી હતું, પરંતુ એ દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી હતી. જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે તે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી થવાને કારણે થાય છે અને તે પુરુષમાં થાય છે. એના લક્ષણોની જોઈએ તો સ્વરૂપલક્ષ્ય પુરુષ હોય છે છતાં વંધ્ય છે. શુક્રપિંડો છે તે અલ્પ વિકસિત જોવા મળે છે. કદ ઊંચું હોય છે, લાંબા પડતા પગ હોય છે, ધડ ટૂંકું જોવા મળે છે, શરીર પર આછી રૂંવાટી જોવા મળે છે અને ચહેરા પરના વાળ ખૂબ જ ઓછા છે, એટલે કે જે દાઢી છે મૂછ છે તેના વાળ સાવ ના ઓછા જોવા મળે છે. અને સ્ત્રીની અંદર જે પ્રકારની છાતી હોય છે તે પ્રકારનો વિકાસ જોવા મળે છે. એની ચપટી નિતમ મેખલા અને જે તીણો સ્ત્રી પ્રકારનો અવાજ છે તે જોવા મળે છે. અને આવી વ્યક્તિઓ છે તે વંધ્ય હોય છે અને માનસિક મંદ પણ હોય છે. તો મિત્રો કે જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે તેના જે આ લક્ષણ થયા આવે છે, આ ક્લાઇનફેલ્ટર્સ વ્યક્તિઓ છે તેની દરેક અલગ અલગ જુદા જુદા દેશની અંદર મિત્રો તેની જે રહેવાની જે હોય છે તે અલગ અલગ વ્યવસ્થા હોય છે. આપણા દેશની વાત કરીએ તો જ્યાં ક્લાઇનફેલ્ટર્સ જે વ્યક્તિ હોય છે તેને ધાર્મિક અલગ સ્થળ તરીકે તો એક જગ્યાએ ભેગા રહીએ છે, કે જે ક્લાઇનફેલ્ટર્સ હોય છે તે કે તે બધા ભેગા મળીને એક જગ્યાએ તેને ધાર્મિક સાથે જોડી અને તેના જે ધર્મસ્થાન હોય છે ત્યાં એક જ જગ્યાએ તે રહેતા જોવા મળે છે. એ સિવાય આપણે વાત કરીએ મિત્રો કે જે અહીંયા જે અહીં આપેલો છે કેરિયોટાઈપ, તો આ કેરિયોટાઈપ ડાઉન સિન્ડ્રોમનો આપેલો છે. હવે આ જ રીતે કેરિયોટાઈપ આવી શકે, અહીંયા બધા ઓકે થઈ જાય, પરંતુ જે છેલ્લી જોડ અહીંયા 22મી આપેલી છે એના બદલે અહીંયા 3 થઈ જાય, તો આપણે સમજી જવાનું કે આ જે કેરિયોટાઈપ આપેલો છે તે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમનો આપેલો છે. કે અહીંયા જે છેલ્લી જોડ છે 23મી જોડ અહીંયા 2ના બદલે 3 હોય તો એ ક્લાઇનફેલ્ટરનું આવી જશે, બાકી બીજા બધા જોડીમાં જશે. હવે ત્યાર પછી જોઈએ કે ટર્નર સિન્ડ્રોમ. આપણે એક દૈહિક રોગ જોઈ લીધો કે જે દૈહિક છે રંગસૂત્રની અંદર વધારા ઘટાડાનો, ત્યારબાદ છે પુરુષ છે તેની અંદર જે રંગસૂત્રના વધારા ઘટાડાનો લિંગી જોયો. ત્યારબાદ આવે છે ટર્નર સિન્ડ્રોમ, કે જે સ્ત્રીની અંદર જે રંગસૂત્રનો જે ઘટાડો છે તેની અંદર થતો જોવા મળે છે ટર્નર સિન્ડ્રોમ. તો આ ટર્નર સિન્ડ્રોમ છે તે પણ એક લિંગ સંબંધિત ખામી છે મિત્રો. સ્ત્રીની અંદર બે લિંગી રંગસૂત્ર તરીકે એક્સ એક્સ જોવા મળે છે, કે જે છેલ્લી જોડ છે તેમાં બે લિંગી રંગસૂત્ર કેટલા જોવા મળે છે, એક્સ એક્સ જોવા મળે છે. એના બદલે મિત્રો માત્ર એક જ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે તો ત્યારે આ પ્રકારની ખામી સર્જાય છે. તો આમ આ ખામી છે તે લિંગી રંગસૂત્રની મોનોસોમીની સ્થિતિને કારણે સર્જાય છે. એના લક્ષણની અંદર જોઈએ તો એનું કદ ઠીંગણું જોવા મળે છે, ટૂંકી કરચલી યુક્ત ગળું જોવા મળે છે, તે સ્વરૂપ દ્રષ્ટિએ સ્ત્રી છે છતાં પણ એના જે પ્રજનનાંગો છે તે અલ્પ વિકસિત જોવા મળે છે, સપાટ છાતી જોવા મળે છે, ગર્ભાશય પણ અલ્પ વિકસિત હશે અને આવી સ્ત્રી છે તે વંધ્ય હશે. તો આપણે જોઈએ કે આ પ્રકારના વિકારનું કારણ એક એક્સ રંગસૂત્રની ગેરહાજરી છે, એટલે કે 45 રંગસૂત્ર છે કે જેમાં એક્સ 0 સ્થિતિ છે. કેવું હોવું જોઈએ? એક્સ એક્સ હોવું જોઈએ, એના બદલે એક રંગસૂત્ર એક્સ ગેરહાજર છે તો એક્સ 0 સ્થિતિ થઈ જાય છે અને આવી સ્ત્રી છે તે વંધ્ય હોય છે.
કેમ કે અંડપિંડ અલ્પ વિકસિત હોય છે, ઉપરાંત અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણનો અભાવ જોવા મળે છે. મિત્રો, આવી સ્ત્રી વંધ્ય હોય છે એટલે કે તેઓ છે તે બાળક ઉત્પન્ન નહીં કરી શકે અને તેના અંડપિંડ છે તે અલ્પ વિકસિત જોવા મળે છે અને એના જે અન્ય લક્ષણો છે કે છે દ્વિતીય છે ગૌણ જાતીય લક્ષણો છે કે જે આપણે તમે આગળ જોઈ ગયા છો કે જે સ્ત્રીના છે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો તો એનો અભાવ જોવા મળે છે. તો આ બધા એના ટર્નર સિન્ડ્રોમના જે લક્ષણો છે. મિત્રો, ટર્નર સિન્ડ્રોમને આપણે દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ કે 22 દૈહિક રંગસૂત્ર આવેલા છે પ્લસ એક્સ ઝીરો, એટલે અહીંયા જે રંગસૂત્ર છે તેની સંખ્યા કેટલી થઈ જશે? 45 થઈ જશે. તો આ છે ટર્નર સિન્ડ્રોમ. ક્લાઇનફેલ્ટર્સ હશે તો થશે 22 પ્લસ એક્સ એક્સ વાય, તો એ થઈ જશે 47. અને જે ડાઉન સિન્ડ્રોમ્સ હશે એની અંદર પણ મિત્રો જે રંગસૂત્ર છે તે કેટલા થશે? 47 થશે. તો યાદ રાખજો કે ડાઉન સિન્ડ્રોમ છે તે ટ્રાયસોમી થવાને કારણે થાય છે. કેની ટ્રાયસોમી? દૈહિક રંગસૂત્રમાં 21મી જોડીમાં ટ્રાયસોમી. ક્લાઇનફેલ્ટર છે તે પણ ટ્રાયસોમી થવાને કારણે થાય છે, પરંતુ એ ટ્રાયસોમી લિંગી રંગસૂત્રોમાં થાય છે 23મી જોડમાં. અને જે સ્ટર્નર સિન્ડ્રોમ છે તે મોનોસોમી થવાને કારણે થાય છે કે લિંગી રંગસૂત્રની મોનોસોમી, કે માં સ્ત્રીની અંદર બે એક્સ રંગસૂત્રના બદલે એક જ એક્સ રંગસૂત્ર જોવા મળે છે. હવે મિત્રો, કે જે બીજા આપેલા છે કે જે તમારી બુકની અંદર નથી આપેલા, આપણે એ બે છે રોગ છે તે લઈ લઈએ રંગસૂત્રી અનિયમિતતાના. એ પહેલાં હું તમને જે કેરિયોટાઇપ છે તેની વ્યાખ્યા કહી દઉં છું મિત્રો, કે તે તમે લખી લેજો, એના કારણે તમે જ્યારે રીડિંગ કરવા બેસો એટલે તમને સમજવામાં સહેલું રહે. કેરિયોટાઇપ તો એક ચાર્ટ છે કે જેમાં રંગસૂત્રો તેના કદ અને પ્રકારને આધારે જોડમાં ગોઠવાયેલા હોય. કેરિયોટાઇપ એક એવો ચાર્ટ છે કે જેમાં રંગસૂત્ર તેમના કદ અને પ્રકારને આધારે જોડમાં ગોઠવાયેલા હોય. હવે ત્યારબાદ આપણે જે બીજા બે રોગો છે કે જે આપણી બુકની અંદર નથી આપેલા, આપણે ત્રણ રોગ જોયા છે, ત્યારબાદ ચોથો જોઈએ સુપરમેલ, કે જે આપણી એનસીઆરટી બુક છે તેની અંદર નથી આપેલું, પરંતુ આપણે તે જોઈએ સુપરમેલ, કે જેને જેકોબ સિન્ડ્રોમ્સ અથવા તો જેકોબ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેને કેના તરીકે ઓળખવામાં આવે છે? જેકોબ સિન્ડ્રોમ્સ અથવા તો જેકોબ ડિઝીઝ. હવે મિત્રો, કે જ્યાં સુપર મેલ છે તે કેની અંદર થાય છે? તો તે પુરુષમાં થાય છે, નામ જ છે મેલ. હવે આમાં શું થાય છે મિત્રો, કે જે પુરુષ છે જે નર છે તેની અંદર 44 રંગસૂત્ર હોય છે દૈહિક. આ 44 રંગસૂત્ર દૈહિકની સાથે સાથે એમાં જે લિંગી રંગસૂત્ર છે તે જોવા મળે છે એક્સ વાય વાય, એટલે કે અહીંયા એક વાય રંગસૂત્ર કેવું હોય છે? વધારાનું જોવા મળે છે. તો એવું જે વ્યક્તિ છે તેને સુપર મેલ તરીકે ઓળખવામાં આવે છે અને એને જેકોબ સિન્ડ્રોમ્સ અથવા તો જેકોબ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, કે જે પુરુષ છે એની અંદર 44 રંગસૂત્ર દૈહિક તો ઓકે હોય છે, પરંતુ જે લિંગી રંગસૂત્ર છે તેમાં એક એક્સ લિંગી રંગસૂત્ર અને બે વાય રંગસૂત્ર જોવા મળે છે. તો એક વાય રંગસૂત્રના બદલે જે બીજું વધારાનું વાય રંગસૂત્ર જોવા મળે છે, તો આમ અહીંયા ટોટલ રંગસૂત્રની સંખ્યા થઈ જશે મિત્રો 47. તો આ જે વ્યક્તિ છે તેના લક્ષણની આપણે વાત કરીએ તો એની ઊંચાઈ વધારે જોવા મળે છે અને તેની જે ઊંચાઈ છે તે ઊંચી હોય છે, આક્રમક હોય છે. હવે મિત્રો, આપણે કમ્પેરિઝન કરીએ કે જે પુરુષ અને સ્ત્રીની, તો સ્ત્રી દયાળુ હોય છે. શા માટે? તો કારણ કે એની અંદર બે એક્સ રંગસૂત્ર હાજર છે એટલા માટે. પુરુષ કેવા હોય છે? આક્રમક હોય છે, કારણ કે એની અંદર એક જ એક્સ રંગસૂત્ર છે, બીજું રંગસૂત્ર કેવું છે? વાય છે. તો અહીંયા તો મિત્રો બે વાય રંગસૂત્ર થઈ જાય તો એના બદલે તે વધારે પ્રમાણમાં આક્રમક હોય છે. અને જે ક્રિમિનલ ટાઈપના છે, આપણે કહી શકીએ કે જે ગુંડાખોરી કરે, ક્રિમિનલ પ્રકારનું એનું મગજ જોવા મળે છે, તો એના લક્ષણો છે. તો મિત્રો, આ જરાક નોટ કરી લેજો તમારી બુકની અંદર કે સુપર મેલ અથવા તો જેકોબ સિન્ડ્રોમ, કે એની અંદર નરમાં 44 પ્લસ એક્સ વાય વાય, એટલે કે એક વાય રંગસૂત્ર છે તે વધારાનું જોવા મળે છે, લક્ષણની અંદર ઊંચાઈ વધારે, આક્રમક હોય છે, વધારે પ્રમાણમાં ક્રિમિનલ મગજ જોવા મળે છે,
એના લક્ષણો છે મિત્રો, આ છે સુપર મેલ છે, તે વંધ્ય હોતા નથી, તે સામાન્ય જેવા દેખાય છે, એની અંદર કોઈ પણ આપણે બીજા લક્ષણ છે તેમાં જે એના પ્રજનન અંગનો છે તે બધા લક્ષણ છે તેમાં કોઈ ફેર પડતો નથી, તે સામાન્ય જ હોય છે કે જે સામાન્ય જોવા મળે છે એક્સ વાય રંગસૂત્ર ધરાવતા પુરુષો એવા જ જોવા મળે છે, પરંતુ તે વધારે પ્રમાણમાં આક્રમક અને ક્રિમિનલ મગજના જોવા મળે છે. જ્યારે આપણે એનો કેરિયોટાઈપ જોઈએ તો એની અંદર એક વાય રંગસૂત્ર છે તે વધારાનું જોવા મળે છે, કે એના કેરિયોટાઈપની અંદર જે છેલ્લું જે રંગસૂત્રની જોડ છે તેમાં એક એક્સ રંગસૂત્ર હશે અને બાકી જે બીજા રંગસૂત્ર છે તે બે વાય હશે, આ વાય રંગસૂત્ર નાના હશે. તો એના જે 23મી જોડ રંગસૂત્ર છે એમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળશે. સામાન્ય હોય છે પણ એને સુપર મેલ તરીકે ઓળખવામાં આવે છે, જેકોબ ડિઝીઝ. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જે બીજું છે કે સુપર ફિમેલો, સુપર મેલની જેમ આવે છે સુપર ફિમેલો. તો આ સુપર ફિમેલ છે તેની અંદર મિત્રો કે જે લિંગી રંગસૂત્ર છે તે આપણે જોવા જઈએ તો જે સામાન્ય સ્ત્રી હોય છે તેની અંદર રંગસૂત્રની વાત કરીએ તો એમાં જોવા મળે છે 44+XX. જો ટર્નર સિન્ડ્રોમ હશે તો 44+X0 થશે, પરંતુ સામાન્ય સ્ત્રીની અંદર 44+XX, 44 દૈહિક અને 1 જો લિંગીની. પરંતુ જે સુપર જે ફિમેલ છે એવી સ્ત્રીની અંદર એક્સ રંગસૂત્રની સંખ્યા વધી જાય છે, 1નો પણ વધારો થાય, 2નો પણ થાય અને 3નો પણ થાય. તો અહીંયા મિત્રો 44+XXને બદલે 44+XXX એટલે કે ટ્રાઇસોમી પણ જોવા મળે, અથવા તો 44+4XXXX અથવા તો 4 એના બદલે 5 એક્સ રંગસૂત્ર જોવા મળે. આવા કેસ પણ મિત્રો જોવા મળે છે કે જેમાં 2 રંગસૂત્ર એક્સ રંગસૂત્રના બદલે કેટલા જોવા મળે, 5 જોવા મળે, 1, 2, 3, 4 અને 5. તો જે એક્સ રંગસૂત્ર છે તે 2ના બદલે 3 અથવા 4 અથવા તો 5 આવા રંગસૂત્ર જોવા મળે તો એવી સ્ત્રીઓ છે તેને સુપર ફિમેલ તરીકે ઓળખવામાં આવે છે, કે આ દરેકે દરેક સુપર ફિમેલ છે કે જેમાં 2 એક્સ રંગસૂત્ર ઉપરાંત વધારાના એક્સ રંગસૂત્ર હોય તો એ સુપર ફિમેલ છે. આવી સ્ત્રીના લક્ષણની વાત કરીએ મિત્રો તો તે વંધ્ય હોય છે અને માનસિક મંદ હોય છે, કે જે સુપર ફિમેલ હોય છે તે સ્ત્રી વંધ્ય હોય છે. આગળ આપણે સુપર મેલની અંદર જોયું તો તે સામાન્ય છે, તે વંધ્ય હોતા નથી, પરંતુ સુપર ફિમેલ છે તે વંધ્ય હોય છે અને તે માનસિક મંદ હોય છે, એટલે કે એનો જે માનસિક વિકાસ ઓછો જોવા મળે છે. પરંતુ અહીંયા આગળ આપણે જોયું કે જે સુપર મેલ છે તે તો વધારે પ્રમાણમાં આક્રમક અને ક્રિમિનલ મગજના જોવા મળે છે, તો એનાથી ઉલટું અહીંયા સુપર ફિમેલમાં જોવા મળે છે. તો આ 2 રોગો છે મિત્રો કે જે તમારી બુકની અંદર નથી આપેલા, પણ તમે નોટ કરી લેજો, સુપર મેલ અને સુપર ફિમેલ. સુપર મેલ એટલે કે એક રંગસૂત્ર વાય વધારાનું હોય અને સુપર ફિમેલ એટલે કે એક્સ રંગસૂત્ર વધારાનું હોય. તો એક્સ રંગસૂત્રની વધારાની સંખ્યા જોઈ શકે તો 1 પણ વધે, 2 હોય અને 3 પણ હોઈ શકે. જો 1 વધારે હશે તો 3X થઈ જશે, 2 વધારે હશે તો 4X રંગસૂત્ર થઈ જશે અને 3 વધારે હશે તો એક્સ રંગસૂત્રની સંખ્યા 5 થઈ જશે, અને એવી વ્યક્તિઓ વંધ્ય અને માનસિક મંદ હોય છે. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે, કે રંગસૂત્રીય અનિયમિતતાઓ 5 પ્રકારની આપણે જોઈ, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, સુપર મેલ અને સુપર ફિમેલ. હવે અહીંયા છે આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે, ત્યારબાદ આપણે જે 9 પ્રકરણ છે તે સ્ટાર્ટ કરીશું. તો આ પ્રકરણ સારી એવી તૈયારી સાથે, સારા એવા માર્ક્સ લઈ આવવું અને સારી એવી તૈયારી કરો એના માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી વેરી મચ.